વડોદરાનો નવાયાર્ડ વિસ્તાર ગંદકીથી ખરબદી રહ્યો છે. વિસ્તારમાં ઠેર ઠેર ઉભરાતી ગટરોથી પાણી ગટરોના જે છે બહાર આવે છે અને એને જ લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ રસ્તા ઉપર જ નહીં પરંતુ લોકોના ઘરોમાં પણ આ ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે અને આ જ મામલે કાઉન્સિલરોથી માંડી અધિકારીઓ સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવતા નથી. આ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને તેને કારણે ફેલાયેલી ગંદકી માટે પાલિકા અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજી જવાબદાર છે. કારણ કે પાલિકાના બંને પંપિંગ સ્ટેશનોમાં પંપ બંધ રહેતા હોવાથી આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. પંપોને નિયમિત ચાલુ રાખી આ વિસ્તારના ડ્રેનેજના પાણીનો જો નિકાલ કરવામાં આવે તો આ ઉકેલ તેનો આવી શકે એમ છે. પરંતુ પંપોને ચલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તેમાં ગેરરીતિ કરી આ વિસ્તારના લોકોને હાલાકીમાં મૂકવાનો આરોપ સ્થાનિક કાઉન્સિલર પણ કરી રહ્યા છે. કાઉન્સિલરના આક્ષેપો અને કોન્ટ્રાક્ટરની સફાઈ વચ્ચે એક વાત સ્પષ્ટ થાય છે કે વડોદરા મહાનગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ અને અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે વડોદરાની જનતા ક્યાંક હેરાન પરેશાન થઈ રહી છે.